ஆடாம். આત્માનું કલ્યાણ થાય એવું કરવું. ભગવાનનું નામ સ્મરણ કરીએ એટલે ભક્તિ થાય, ભજન કરીએ એટલે ભક્તિ થાય. ગીતા વાંચવાથી, મહાભારત વાંચવાથી, રામાયણ વાંચવાથી કૃષ્ણ ભગવાને અર્જુનને બી ભક્તિ કરવા કીધી. પસાર થયા આટલી બધી
કેવાય પરિસ્થિતિઓમાંથી પસાર થયા પછી નક્કી થયું કે ભાઈ યુદ્ધ તેનું સમાધાન કરે અને તું એમ કે છે કે હવે મારે યુદ્ધ નથી કરવું તો અર્જુને કીધું કે ત્યાર લગી ઇન્દ્રી વાતો હતી આજે યુદ્ધ મારી સામે આવીને ઊભું છે જ્યાં સુધી યુદ્ધની ખાલી વાતો હતી નક્કી કર્યું ચાલો પણ આજે જ્યારે હું બંને બાજુના સૈન્યને જોઉં છું ત્યારે મને યુદ્ધની નિરર્થકતા એટલે કે એમાં એના પરિણામ મને બહુ ભયંકર દેખાય અને એ પરિણામ જોઈને વિચારીને કલ્પીને કલ્પના કરીને હજી થયું નથી પણ યુદ્ધ એટલે આવું પણ થઈ શકે આવું પણ થઈ શકે એટલે આવું પણ પરિણામ આવે આવું પણ પરિણામ આવે બંને બાજુ મારા ભાઈઓ છે મારા પરિવાર વાળા છે સ્નેહી એનો છે અને આ બધું જોઈને મારા હાથમાંથી મારું શસ્ત્ર મારા શસ્ત્રો સરકતા જાય હું શું કરું પ્રશ્ન ભગવાને કીધું તું ક્ષત્રિય છે તારે ક્ષત્રિય ધર્મ બજાવવા અને યુદ્ધ કરવા એમ કરી દીધી પણ એમ કે આ મૂલ્યો પર મારે યુદ્ધ નથી કરવું પછી કૃષ્ણ ભગવાને અર્જુનને એના ક્ષત્રિય ધર્મ માટે એટલે બધી ચર્ચા વિચારણા કરતા કરતા વાર્તાલાપ કરતા કરતા કૃષ્ણ ભગવાન એમ કીધું કે તારા માટે યુદ્ધ એ ભક્તિ છે ભક્તિ યોગ કીધું ને ભક્તિ યોગ અને પછી એમને સમજાવતા કીધું કે બેઠું અને યુદ્ધમાં છું
એટલે બધી બધા વાર્તાલાપ કરતા કરતા પછી કૃષ્ણ ભગવાને જ્ઞાન યોગની વાત કરી, એમના પરમાત્મા યોગની વાત કરી. એટલે કોઈના દીકરાથી લઈને, મિત્રથી લઈને, પછી એમણે શું પરમાત્મા ભણું એની વાત કરી કે જો આવી રીતે અર્જુન કહે તમે કહો છો પણ તમારી વાત મને સમજાતી નથી અને એનો અનુભવ થતો નથી, કેવી રીતે એને સમજવું એમ. ભગવાને કીધું એ સમજવા માટે તો દિવ્ય દર્શન જોઈએ, શિવજીની જગ્યા ખુલવી જોઈએ, અને શિવજીની જગ્યા ખુલે તો પછી હું કેવી રીતે બધામાં છું, હું કેવી રીતે જીવ માત્રમાં છું, પરમાત્મા સ્વરૂપે છું એ ખબર પડે. એટલે અર્જુનને પછી ખબર પડી ગઈ કે કૃષ્ણ ભગવાન જે વાત કરી રહેલા છે એ કોઈ સામાન્ય વાત નથી, કંઈ બહુ ઊંડી વાત છે. એટલે પછી ત્યાં સુધી એમણે તેને તર્ક કરી હતી, અને પછી પછી તર્ક કરી, અને તર્ક એટલે બુદ્ધિના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે પછી કૃષ્ણ ભગવાને કીધું કે આ બુદ્ધિથી ઉપરની વાત છે, અહીંયા બુદ્ધિ છોડી દેવી પડે, એ વાત બુદ્ધિથી પકડાયેલી નથી, સમજાયેલી નથી, અનુભવાયેલી નથી. એ માટે જ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ કરવો પડે. એટલે બુદ્ધિથી ઉપર બી જ્ઞાન છે અને જ્ઞાન એ છેલ્લું સ્ટેશન છે. જ્ઞાન થયું તો તમને બધું સમજાઈ જશે, જય શ્રી રામ, તમને બધું સમજાય છે. એટલે બધી આ તો આપણે વાતની બધી સમજી લઈએ. એટલે અર્જુનને ખબર પડી એટલે એ કહ્યું હતું કે કૃપા કરીને મને સમજાવો, મને દેખાડો. ત્યારે કૃષ્ણ ભગવાન સમજી ગયા કે હવે અર્જુન તૈયાર છે, હવે અર્જુન તૈયાર છે. એટલે એમણે અર્જુનને દિવ્ય દર્શન કરાયા, જેમાં કૃષ્ણ ભગવાન કેવી રીતે જીવ માત્રમાં આત્મા સ્વરૂપે છે એમને દેખાડ્યું. એટલે પછી એમને સમજણ પડી ગઈ કે કેવી રીતે એમનામાં પણ છે અને બધામાં પણ છે. અને આજે એમ કે બહાર દેખાય છે બધા, તેને આપણે આપણા સંબંધીઓ કહીએ છીએ, એ બધા પૂતળા જેવા છે, મરી ગયેલા છે. અને કીધું કે મરેલાને મારવામાં શું ભૂલો ખબર પડી. એટલે આ બધી દેખાય છે શરીર બધા, એ બધા મશીનરી છે, મિકેનિકલ છે, યંત્રવત એમ કરીને કીધું. યંત્ર જેવું ચાલે છે, મશીનરી જેવું ચાલે છે, અને અંદર ભગવાન રહેલા છે. એટલે જ્યારે અર્જુન આમ જો દેખાડ્યું, એમણે જોયું, એક વખત એક બાજુ એમને બહુ શાંતિ પણ થઈ ગઈ,
કે તમારી અતિ વિશાળતા જોઈને હું ગદગદ થઈ ગયો, પણ સાથે સાથે મને ગભરાવણ પણ થવા માંગી હતી તમારી આ વિશાળતા જોઈને. પણ હું સમજી ગયો કે તમે બધામાં છો ને કેવી રીતે છો, પણ એમ કહીએ કે તમે પાછા તમારા અવિશ્વ રૂપમાંથી માનવ રૂપમાં આવી જાઓ, મને તો એ જ પસંદ છે કરી. એટલે એમને એનું સમજાઈ ગયું વિશ્વરૂપ પરમાત્મા યોગ. આવું કહીને પછી વતન અમારે છોડી દીધું, હવે તારે જે કરવું હોય તે સુતા રહે. અને અર્જુને કીધું કે બરાબર તમે જે કીધું છે ને તે હું કરવા તૈયાર. અને એમણે એમનું છત્ર ગાંડી ધનુ એ મૂકી દીધું હતું, તે ઉપાડ્યું અને ટંકાર કર્યો. અને એ ટંકાર કર્યો એટલે એ તો અર્જુનનું ગાંડીવ હતું. અને ટંકાર એટલે આખી યુદ્ધભૂમિનો ટંકાર ગયો એટલે બધાને ખબર પડી ગઈ કે હવે અર્જુન યુદ્ધ કરશે. અને ત્યાં ધૃતરાષ્ટ્રને પણ ખબર પડી ગઈ, કારણ કે સંજયજી હતા ને એની જોડે અહેવાલ આપવા માટે, એનું યુદ્ધભૂમિ પણ શું થઈ રહ્યું છે. મેનમાં બેઠા બેઠા કારણ કે રાજ્ય નહીં રહે તો હું તને શું આપીશ, મારી પાસે રાજ નહીં રહે તો હું તને શું આપીશ. કીધું કે ના હું છું અહીંયા. તો પછી સંજયજીએ રાજાને કહ્યું, ધૃતરાષ્ટ્રને એમ કીધું કે હું છું અહીંયા. તો ધૃતરાષ્ટ્ર કહે છે એમને રોકાઈ જાય એમ કે તું પણ મારી દુર્ભાગ્યની વિના કહેવા માટે ઉભો રહી જાય એમ કહી દીધું. કારણ કે હવે વિનાશ જ છે સામે, વિનાશ જ છે. પણ આમાં આખા એમાં મુદ્દો શું છે, પણ મેં આપણે જે ભક્તિ કરવા માંગીએ છીએ મુક્ત થવા માટે, કે ભગવાને અથવા તો જ્ઞાની પુરુષે કીધેલી ભક્તિ કામ ના. અહીંયા દાદા ભગવાને એક સરસ સમજણ આપી છે, સમજણ આપતા એમ કીધું છે કે ભગવાનની આરાધના ભક્તિ નામ થી કરી શકીએ. તે નામ જાપ કરે તે એક પ્રકારની ભક્તિ છે. પણ હંમેશા કેવું છે, કોઈ ભક્તિ કરીએ ને આપણું ચિત્ત ભગવાનમાં રહેવું જોઈએ. પણ એટલું નામ કરવાથી એવું રહેતું નથી. અને આપણે નામની નામ સ્મરણની ભક્તિ માટે ખાલી વાત સમજીએ, દરેક ભક્તિ એની જગ્યાએ ઉપયોગી છે. કોઈ પણ પ્રકારની ભક્તિ નકામી નથી, એની જગ્યાએ એનું યોગદાન છે, એટલે આપણને એક ધોરણે લઈ જ જાય છે. પણ પછી એનું ધોરણ આવ્યા પછી આપણે આગળની ભક્તિ કરવી પડે. એટલે અહીંયા એક દાખલો લઈએ આપણે કે તમારો પૌત્ર છે દીકરાનો દીકરો, તમને તરસ લાગી
એટલે તમે કીધું બેટા પાણી લઈ આવી એ દાદા 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 કરે એટલે તમારે નામથી બોલાવે દાદા દાદા તમે કહો અને યાર દાદા દાદા શું કરે પાણી લઈ આવે એ દાદા 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 કરે અહીંયા પ્રશ્ન આવે કે તમે એ દાદા દાદા કરે તો તમે ખુશ થાવ રાજી થાવ તમે જે કીધું એને કે જ્યાં પાણી લઈ આવે એ પાણી લાવે તો તમે ખુશ થાવ બોલો બોલો ને પાણી લાવે અહીંયા આપણે એક વાત કહેવા માંગીએ છીએ એનો મતલબ શું થાય ભગવાન એક પ્રકારે તેમના એમનું નામ લેવાથી આપણા પર રાજી થાય પણ એની આગળની વાત એમ કહેવાય કે ભગવાન જે કહે છે ને કરવા એ આપણે કરીએ તો નામ બોલવા કરતાં વધારે રાજી થાય વાત સમજવાની નામ ખોટું નથી નામ એની જગ્યાએ કરે છે પણ આગળનું ધોરણ સમજવા માટે ભગવાન વધુ ખુશ ક્યારે થાય એ જે કહે ને આપણે કરીએ તો થાય એટલે અહીંયા આવી ગઈ આજ્ઞા ભગવાનની આજ્ઞા પાડે તો ભગવાન ખુશ ભગવાનનું નામ લે તો ખુશ પણ ભગવાનની આજ્ઞા પાડે તો વધારે ખુશ કારણ એટલે નામ કરતાં આગળ જવું નામ એ છેલ્લી ભક્તિ નથી નામ એ છેલ્લી ભક્તિ નથી પણ ભગવાનની નજીક જવા માટેનો એક એક મોટું પગથિયું છે કારણ કે નામ એટલું નામ નથી એ નામ સાથે ભગવાનનું યશ નામ કર્મ પણ છે યશ નામ કર્મનો મતલબ શું કે એમણે એટલા બધા સત્કાર્યો કરેલા છે લોકોને એટલી બધી મદદ કરેલી છે લોકોને મુક્ત કરેલા છે એના આધારે એમના નામમાં બળ છે એને યશ નામ કર્મ છે એટલે ભગવાનનું નામ લઈને ત્યાંથી કામ થવા માંડે લાભ થવા માંડે એટલે એ તો લાભ છે પણ આગળની વાત કરી એના કરતા આગળ ભગવાન આપણે એમની આજ્ઞા પાડે તો વધારે ખુશ થાય આખરે કેવું છે કે આ બધું ભક્તિ છે એ આપણને ભગવાન આપણા ચિત્તમાં રહી છે એ માટેની વાત છે એનું નામ બોલવાથી અને આજ્ઞા મળે ત્યારે પછી આપણે ભગવાનના ગયા પ્રમાણે રહીએ ને આજ્ઞા તો મળવી જોઈએ એટલે ત્યાં સુધી આપણે નામ જ સ્મરણ કરવાના છે એ આગળ કીધું કે નામથી ભગવાન ચિત્તમાં રહેતા નથી એકલા નામથી એટલે પછી આગળનો માર્ગ જ્ઞાની પુરુષે બતાડ્યો પધારો એ સંગીતા એ કે તમે ભગવાનનો ફોટો મૂકો ભગવાનનો એટલે ભગવાનની સ્થાપના કરો ભગવાનની સ્થાપના કરો ફોટો મૂકો જેમ આપણે મૂર્તિ બેસાડીએ છીએ કે ફોટો મૂકીએ છીએ એમ કહેવાય કે આપણે ભગવાનની સ્થાપના કરો હવે સ્થાપના કરીને એટલે ફોટો કે મૂર્તિ ભગવાન છે અમૂર્ત નિરાકાર આકારવાળા નથી પણ ભગવાન એટલે એવા નિરાકાર ભગવાન આ
આકારવાળા શરીરમાં પ્રગટ થાય, ખુલ્લા થાય, એવા કૃષ્ણ ભગવાનમાં ખુલ્લા થયેલા, રામ ભગવાનમાં ખુલ્લા થયેલા, મહાવીર ભગવાનમાં ખુલ્લા થયેલા, એટલે મૂર્ત શરીરમાં, માણસના શરીરમાં, મૂર્ત એટલે આકારવાળા શરીરમાં એવા નિરાકાર ભગવાન પ્રગટ થયેલા, એટલે એમની મૂર્તિ, કારણ કે રામ ભગવાન તો મોક્ષે ગયા, કૃષ્ણ ભગવાન એમની મોક્ષની યાત્રામાં આગળ ગયા, પણ અહીંયા હતા ત્યારે પૂર્ણ પુરુષોત્તમ હતા, અને એટલે પુરુષોમાં ઉત્તમ સર્વોત્તમ, અને આગળ જ્યારે આવશે કોઈમાં પાછા આવવાના નથી, પૂર્ણ પરમાત્મા યોગ લઈને. એટલે આજે નથી, એટલે આપણે શું કહીએ, આપણે મૂર્તિ મૂકી, માહી ભગવાનની પણ આપણે મૂર્તિ મૂકીએ, એ મૂકશે ગયા, છતાં એ મૂર્તિને રામ ભગવાનની કે કૃષ્ણ ભગવાનની કે માહી ભગવાનની સ્થાપના કરીને આપણે નામ બોલીએ, એટલે નામ સ્મરણ કરીએ, અને આપણી આ ખબરે જ્યારે ત્યારે આપણને ભગવાનનું ફોટો કે ભગવાનની પ્રતિમા દેખાય, એટલે એક પગથિયું આગળ ગયા, નામથી સ્થાપના કરીને એટલે ભગવાનનો એક આકાર આપણી ચિત્તમાં બેસવા માંડ્યો. અમુક ધર્મો મૂર્તિને માનતા નથી, મૂર્તિને માનતા નથી, એમ કે ભગવાન તો અમૂર્ત છે, તો મૂર્તિનું શું કામ છે એમ કરે, પણ એ લોકોની માન્યતા છે. આપણે સમજીએ છીએ કે ભગવાન અમૂર્ત છે, પણ મૂર્તિ રૂપાની પાછળનું કારણ એ છે કે જેમ નાના છોકરાઓ જ્યારે શીખતા હોય છે ભણવા ભાષાને એમ કરીને, તો એ શું કરે છે, બરાબર પણ એ સમજવા માટે મૂર્ત સ્વરૂપ આપ્યું, કે ખ એટલે ખટારામાં ખટારા બોલવામાં જે ખ વપરાય છે ને તે ખ, એટલે આપણે જ્યારે બોલતા શીખીએ છીએ ત્યારે ખટારાની જરૂર નથી કે કમળની જરૂરત નથી, આપણે વાક્ય બોલીએ તો સમજે, એટલે વચ્ચેના ધોરણમાં એવી મૂર્તિ એવી સ્થાપનાની જરૂરત પડે, બરાબર. આપણે હવે જે મૂર્તિની સ્થાપના એક ફોટો મૂકીને આપણે ભજના કરીએ, પણ પછી આપણે જેમ આગળ કરતા જઈએ ને એમ અંદર આપણને ભાવ થાય, કૃષ્ણ ભગવાન સાક્ષાત મળે તો, શિવજી સાક્ષાત મળે તો, સાક્ષાત મળે એટલે ખબર પડી ને, રામ ભગવાન અહીંયા આવ્યા હોય ને આપણને મળે એટલે આપણે એમને દર્શન કરવા જઈએ, એ જીવતા રામ ભગવાનના દર્શન થાય એટલે આગળની ભાવના થાય, આપણે નામ તો કર્યું, નામ સ્મરણ ભક્તિ કરી, પછી સ્થાપના કરી, પછી સ્થાપના સ્થાપના કરીને આપણે જે ભક્તિ કરીએ છીએ ને, પછી એનું આગળનું ધોરણમાં આપણને અંદર ભાવ સ્વાભાવિક થાય, જો આપણને હાજર હોય ને આપણને ભેગા થાય એના કરતાં વધારે લાભ થાય, એમ અર્જુનને ભગવાન કૃષ્ણ ભગવાન મળેલા એમને કેટલો બધો લાભ થયો, બરાબર. એને શું કહેવાય, દ્રવ્ય પ્રાપ્ત થયું એટલે દેહ સાથે હાજરા હજુ તમને મળ્યા, એવા કૃષ્ણ ભગવાન મળે તો, એવા રામ ભગવાન મળે તો, એવા મહાવીર ભગવાન મળે તો, એવા હનુમાનજી મળે તો, ધ્યાન આવે. હવે ભગવાન તમને મળ્યા,
જેમ કૃષ્ણ ભગવાન દુર્યોધનને પણ મળ્યા, પાંડવોને પણ મળ્યા, કૌરવોને પણ બધાને એ દ્રવ્ય સ્વરૂપે એટલે દેહ સ્વરૂપે બધાએ જોયા એમને, પણ કૃષ્ણ ભગવાન અંદરથી કેવી રીતે છે એ કોને ખબર પડી? ખબર પડી કૃષ્ણ ભગવાન અંદર કેવી રીતે છે એ કેવી રીતે ખબર પડે અને કોને ખબર પડી? અર્જુનને યુદ્ધમાં એમને દિવ્ય દર્શન કરાયા ત્યારે અર્જુનને ખબર પડી કે કૃષ્ણ ભગવાન એમના પરમાત્મા યોગથી કઈ રીતે જીવ માત્રમાં છે, આત્મા સ્વરૂપે કઈ રીતે જીવ માત્રમાં છે. અને અર્જુનને એ દર્શન થયા ને એટલે પછી એમને બધામાં કૃષ્ણ ભગવાન દેખાવા લાગ્યા આત્મા સ્વરૂપે. એ શું છે? ઓકે, કે ભગવાન પોતે આત્મ સ્વભાવથી કેવી રીતે છે બધાના એ સમજ પડવી. અને હવે એ જો સમજાય એટલે એને એમ કહેવાય કે તમે ભગવાનને ભાવથી હવે ઓળખી લીધા, એમના સ્વભાવથી તમે એમને ઓળખી લીધા. એટલે એ સ્વભાવથી ઓળખ્યા પછી હવે તમે નામ પણ બોલશો ને તો નામ સાથે એમનું દેહ કરીને પછી વચ્ચે વચ્ચે ફોટો નહીં આવે, કારણ કે તમે એમને સાક્ષાત જોયા ને દેહ જીવતા માણસ તરીકે માનવી તરીકે જોયા એટલે એ તમને એમનો ફોટો પડે સાથે સાથે એ સ્વભાવથી એવી રીતે છે એ તમને ખબર પડે. જે અર્જુનને ખબર પડી કારણ કે એમને આટલી આ તેમને ખુલી ગઈ અને ભગવાનના દિવ્ય દર્શન થયા. ત્યાં અહીંયા વાત પૂરી થઈ જાય કે જેમને દિવ્ય દર્શન થયા દિવ્ય દર્શનથી એમને જીવ માત્રમાં ભગવાનના દર્શન થાય એ એમનામાં પણ છે બધામાં પણ છે. અને જ્યારે આવા દર્શન થાય એટલે તમારા નવા ઘરમાં બંધાવાનું બંધ થાય. એટલે આ જે શરીર આપણને મળેલું છે ને કે જીવન દરમિયાન આખા જીવન દરમિયાન જન્મથી મરણ સુધી એ પણ બધા કર્મ સંજોગે આપણને સુખ કે દુઃખ બધા આવે તે પૂર્વ કરેલા કર્મનું પરિણામ છે. શરીરને સ્થૂળ આ સ્થૂળ શરીર છે એમાં અંતર આત્મા છે અને એમાં આપણે હું કરીને જીવીએ છીએ. પણ આપણને ભગવાનની ઓળખાણ થાય એટલે શરીરની ખબર પડે કે આ શરીર છે અને અંદર આત્મા છે. એટલે પોતે એ હું આત્મા છું તમે કીધું ને આત્માનું કલ્યાણ માટે એટલે જે પહેલાં હું તમારું નામ છું કાકા તમારું નામ કાલિદાસ તમારું નામ કાલિદાસ એ શરીરનું નામ અને અંદર આત્મા છે ભગવાન છે. આત્મા એટલે એ તમે છો ખરેખર આત્માનો મતલબ એ તમે છો. પણ આજે તમને એવું જ થાય કે મારું નામ કાલિદાસભાઈ છે હું કાલિદાસભાઈ છું અને બધાને એવું હોય. જ્યાં સુધી અંદરના આત્માની ઓળખાણ થાય ને જ્યાં સુધી ત્રીજી આ શિવજીની આંખ ખુલ્લી થાય ને એ ત્રીજી આ જ્ઞાનની આંખ છે એટલે પોતે કોણ છે એનું જ્ઞાન થાય એનું ભાન થાય એનો અનુભવ થાય ત્યાં આપણી ભક્તિ પૂરી થઈ જાય. એટલે એ જેને થાય ત્યારે તમને બધામાં ભગવાનના દર્શન થાય અને નવા કર્મ નહીં બદલાય. નહીં તો શું થાય આ દેહ છે અને હું કાલિદાસભાઈ કરીને છે તમે જેટલું સારું કરો એટલું પુણ્ય બદલાય અને જેટલું ભૂલથી ઊંડું કરો એનું પાપ બદલાય. સમજણથી સારું કરો એનું પુણ્ય બંધાય અને અણસમજણથી જે ભૂલ કરો તેનું પાપ પણ બંધાય. પણ કર્મ બંધાય, કર્મ બંધાય એટલે આ સ્થૂળ શરીરમાં જીવતા
હું કાલિદાસ ભાઈ છું કરીને જીવ્યાથી એને અહંકાર કહેવાય, એને અજ્ઞાન કહેવાય. નવું કારણ શરીર જન્મ પામે છે, કુળ શરીર કાવ્ય શરીર છે, જેમાં આ શરીરમાં આપણે આપણા કરેલા કર્મનું ફળ આવે. એટલે નવું કારણ શરીર જન્મ પામ્યા કરે, કારણ કે હું કાલિદાસ છું, હું આત્મા છું કરીને થયેલું, તો નવા કર્મ બંધાવવું બંધ થઈ જાય, કારણ કે એને જ્ઞાન થયેલું કહેવાય. અને હું કાલિદાસભાઈ છું એ જે નામ લીધે તો નવું કર્મ બંધાય. એટલે જ્યારે માણસ ગુજરી જાય એટલે આ શરીરનું આયુષ્યનો અંત આવે, એટલે સ્થૂળ શરીર અહીંયા પડ્યું છે અને એ કારણ શરીર બંધાયેલું નવા કર્મ બંધ્યા ભાવથી, અજ્ઞાન ભાવથી, અજ્ઞાનતાથી, એ બીજ સ્વરૂપે હોય એ આખીથી દેખાયેલું છે. એટલે માણસ ગુજરી જાય ને ત્યારે સ્થૂળ શરીર અહીંયા રહે અને અંદરથી નીકળે શું, આત્મા નીકળે, કારણ શરીર ની અને ત્રીજું સૂક્ષ્મ શરીર કહે છે. સૂક્ષ્મ શરીર એને દેહ શરીર કહેવાય, ઇલેક્ટ્રિકલ બોડી કહેવાય, કે આપણને હરણ ચલન કરવામાં મદદરૂપ થાય. એટલે અહીંયાથી નીકળે કે જેવું કર્મ બાંધેલું હોય ને કારણ શરીર, તે મનુષ્યમાં ચાર પ્રકારના શરીર કર્મથી બાંધી શકાય છે. મદદ કરે બીજાને, પોતાનું સુખ બીજાને આપી દે તો દેવગતિ ના જાય, ચિંતા ઉભાથી કરે તો વનસ્પતિમાં કે પ્રાણીમાં જાય, બીજાને દુઃખ આપે તો નરકમાં જાય. અને મનુષ્યના કાર્ય કરે એટલે શું, પોતાના હકનું ભોગવે, અણહકમાં હાથ નહીં નાખે તો મનુષ્યમાં. પણ આ મનુષ્યમાં શક્ય છે, મનુષ્યમાં નવા કર્મ બંધાય અને નવા કર્મ બંધાવવાનું ભંગ પણ મનુષ્યમાં જ થાય. એટલે અહીંયા એમ સમજાવ્યું કે જેવું કારણ શરીર એવું ભવિષ્યમાં, એટલે અહીંયાથી ગુજરી જાય ને યા તો દેવ થાય, એને આપણે કહીએ કે સ્વર્ગમાં ગયા. આપણે તો બધાને જ કહીએ છીએ કે સ્વર્ગમાં ગયા, સ્વર્ગસ્થ થયા એમ કહીએ છીએ, પણ એવું થવું જરૂરી નથી. અને સ્વર્ગસ્થ થવા માટે આપણું આખું જીવન પરોપકારમાં જવું જોઈએ. હવે આપણે જાણીએ છીએ એનું પરોપકાર તો આપણે કરતા નથી, એટલે પ્રશ્ન છે. એટલે સ્વર્ગસ્થ કહીએ છીએ પણ સ્વર્ગમાં ગયા કે નહીં એ પ્રશ્ન છે, એને આપણે બાજુ પર મૂકીએ. પણ મનુષ્યમાંથી સ્વર્ગમાં જવાય, પોતાનું સુખ બીજાને આપે, એવી રીતે જીવે તો સ્વર્ગમાં જાય. બીજાને દુઃખ આપે, દુઃખ આપે છે કે નથી આપતા લોકો, પોતાના સુખ માટે, પોતાની શાંતિ માટે આપતા હોય. એટલે જેમનું જીવન એકંદરે બીજાને દુઃખ આપવામાં જાય તો પછી એમને નરકની ટિકિટ મળે. પેલા જેમને પોતાનું સુખ પણ બીજાને આપી દીધું એમને સ્વર્ગની ટિકિટ મળે. મનુષ્યના કાર્ય કરે, હકનું ખાય, હકનું ભોગવે, અણહકનું ના ખાય, અણહકનું ના ભોગવે, તેમને મનુષ્યની ટિકિટ પાછી મળે. અને જો ચિંતા ઉપાધિમાં જાય, ચિંતા ઉપાધિમાં જાય એટલે કે બીજાને સુખ આપતા નથી, પોતે જ અંદર અંદર દુઃખી થાય, ચિંતા કરે, મારું શું થશે, મારું શું થશે, મારા દીકરાની દીકરીનું શું થશે, તો કોઈ નાની ઉંમરે ગુજરી જતા હોય કે એવા બીમાર પડેલા હોય તો એમને એમ થાય કે આ મારી દીકરીનું શું થશે, દીકરીનું લગ્ન થયું નથી ને એમ કરીને, કે છોકરા હજી સેટ થયેલો નથી, કામ ધંધો લાગ્યો નથી અને મારે તબિયત બરાબર રહેતી નથી, એવું બધું થાય. એટલે ચિંતાથી મનુષ્યમાંથી પ્રાણીમાં જવું પડે.
અને જો ભગવાનની ઓળખાણ થઈ, પોતાના આત્મા સ્વરૂપની ઓળખાણ થઈ, બીજી આ ખુલી ગઈ, તો નવા કર્મ બંધાતા નથી. એટલે નવું કારણ શરીર આવું દર્શન, ભગવાનના દર્શન કર્યા પછી જેવું કર્મ બંધ થાય ને તો મનુષ્યમાં જ આવે, નહીં તો સારા દેવ થાય, ઊંચા દેવ થાય, નહીં તો માનવ ગતિ મળે, મનુષ્યની ગતિ મળે. પેલી નીચલી ગતિ બંધ થઈ જાય, એટલે પ્રાણી કે વનસ્પતિમાં જવાનું અને નરકમાં જવાનું બંધ થઈ જાય. અપવાદ થઈ જાય, અપવાદ થઈ જાય એવું કર્યા પછી પણ જો આગળનો કર્મ એવો ઉદ્ધો ભારે પડેલો હોય ને તો જ્ઞાન મળ્યા પછી પણ, શિવજીની ઓળખાણ થયા પછી પણ, પીધ્યા ખુલ્યા પછી પણ એમને કર્મના ધક્કાથી જવું પડે, પણ એ ઝડપી શિક્ષા છે, પણ એ ભજા એમની પ્રગતિમાં આવી જાય, એ ભટકી ના જાય, પણ એમને એમના કરેલા કર્મના પરિણામે ત્યાં જવું પડે. અને જો આવી રીતે થાય અને નવા કર્મ નહીં બાંધ્યા તો એ જીવ મનુષ્ય જાય. એટલે મનુષ્યપણું, ભારતનું મનુષ્યપણું એનું લક્ષ્ય એક જ છે કે પોતાની અંદરના ભગવાન, આત્મ સ્વરૂપ ભગવાન રહેલા છે, એ કૃષ્ણ ભગવાન, જે રામ ભગવાન, જે મહાવીર ભગવાન, જે એમની ઓળખાણ કરી હોય કે હું છું, નામ ઓળખવા માટે આપેલું છે. કાલિદાસભાઈ પણ નામ છે, પણ હું કાલિદાસભાઈ નથી, એ પોતાથી થાય નહીં, જાતે કોઈનાથી ના થાય. ગમે તેવી ભક્તિ કરે તો ભક્તિથી અધિકારી થાય. જ્ઞાનની કૃપા પ્રાપ્ત કરવાને લાયક થાય, અને જો એ કૃપા પ્રાપ્ત થઈ ગઈ, એટલે કૃપા એટલે કોઈ બીજા થકી આપણને પ્રાપ્તિ થાય, કે જે જ્ઞાની પુરુષ હોય, કૃષ્ણ ભગવાન જેવા હોય તો અર્જુનનું કામ થયું, રામ ભગવાન હતા તે હનુમાનજીનું કામ થયું, મહાવીર ભગવાન હતા તે ગૌતમ સ્વામીનું કામ થયું, એવી રીતે થાય. એટલે જાતે કોઈનાથી નથી થતું, પણ એનાથી આપણી એવી લાયકાત થઈ જાય કે પછી કૃષ્ણ ભગવાન જેવા મળે, રામ ભગવાન જેવા મળે, મહાવીર ભગવાન જેવા મળે તો આપણું કામ થઈ જાય. રામ ભગવાન 10,000 વર્ષ પહેલાં થયા, કૃષ્ણ ભગવાન 5,000 વર્ષ પહેલાં, મહાવીર ભગવાન 2600 વર્ષ પહેલાં થયા, દાદા ભગવાન 50 વર્ષ પહેલાં થયા. આમ તો 1958માં એમને જ્ઞાન પ્રગટ થયેલું, એમનું સંચાલી નામ અંબાલાલ મુક્તિભાઈ પટેલ હતું, પણ અંદર ભગવાન પ્રગટ થયેલા. એમણે કીધું હતું કે મને આ જન્મમાં કોઈ જ્ઞાની નહોતા મળ્યા, પણ જ્ઞાન પ્રગટ થયું એ બતાવે છે કે જ્ઞાની આગળ મળેલા જ હોવા જોઈએ. જેમ આંબો વાવેલો ના હોય તો પોટલી વાવેલી ના હોય તો આંબો ઉગે નહીં, પણ આંબો ઉગ્યો આપણા બગીચામાં કે વાડામાં ઉગ્યો એ બતાવે છે કે આંબો વાવેલો હતો. નહીં તો સિદ્ધાંત એમ છે, જ્ઞાની વગર જ્ઞાન નથી. એટલે આની પાછળની સમજણ શું કહેવા માંગે કે દાદા ભગવાન થકી એ જ દિવ્ય દર્શન પ્રાપ્ત થતું હતું, અને એ દિવ્ય દર્શનથી તમારું કામ થતું. આજે વિચારો કૃષ્ણ ભગવાન કહ્યું જેમને અર્જુનને મળ્યું પણ એ તો મોક્ષે ગયા, મોક્ષે જતા ગયા, મોક્ષે ગયા પછી પાછા ના આવે, કારણ કે જન્મભરાના ફેરામાંથી છૂટી ગયા. જન્મભરાના ફેરા એ પોતાની ભૂલનું પરિણામ છે, ભટકવાનું, ચાર ગતિના, મનુષ્ય ગતિ, દેવ ગતિ, નર ગતિ કે પ્રાણી વનસ્પતિ અને ક્રિયાશીલ ગતિ, અને જે ચાર ગતિ બધી છૂટી ગયા એ પાછા ચાર ગતિમાં આવે નહીં, આત્મ સ્વરૂપે મુક્ત થઈ ગયા. પણ દાદા ભગવાન થકી પ્રાપ્ત થયેલા
અર્જુન જો અહીંયા હોય તો આપણો દીવ આપણને માર્ગદર્શન કરી શકે, કારણ કે એમને સાક્ષાત હાજર કૃષ્ણ ભગવાન પડેલા અને એમની ત્રીજી આંખો લીધો. એવી રીતે અમને દાદા ભગવાન મળ્યા, અમને ત્રીજી આંખ એમણે કૃપાથી ખોલી આપી, ત્યાંથી એ થઈ શકીએ એમ છે. એટલે આપણે ભાવના કરવાની કે આપણને આ પ્રાપ્ત નથી, તો એ પ્રાર્થના બોલાવી. એટલે આપણે મંત્ર બોલાવીએ, કારણ કે એ મંત્ર આપણા સંસારના વિઘ્ન દૂર કરે અને નિષ્પક્ષપાતી બનાવે. તો બોલ પૂરતો છે, એ ચોપડી છે, એક મિનિટ ચોપડીમાં જોઈને વાંચી કરનાર જોઈને વાંચી. એટલે એ મંત્ર આપણે બોલીશું, પછી પ્રાર્થના કરીશું, અને પછી તમને કોઈ પ્રશ્ન હોય તો જરૂરી વાત કરો. જય શક્તિ દાન આવો. મંદિરમાં અમારી પાછળનું કારણ જ આવે કે આ રીતે આપણે ભક્તિ કરીએ, દર્શન કરીએ, તો આપણી પુણ્ય એવી ભેગી થાય, અને જ્યારે એવા હાજર હોય અને આપણને મળી જાય તો આપણું કામ થઈ જાય. લઈ જો આ ચોપડી, એમાં ચાર નંબરનું પાન કાર્ડ છે, પાન નંબર ચાર કાર્ડ છે. ચલો બરાબર, કાલે જો એ ભૂકંપમાં પાર નંબર પણ નથી ખબર, ચાર નંબર નું છે. વાંધો નહીં, તમે રાખો, તમે રાખો, એમને આવશે છે. ચોકડી છે આપણી પાસે, હા, આપણી બધા પાંચ નંબર આઠ છે, મોટી ચોકડીમાં આઠ છે અને નાની ચોકડીમાં મોટી ચોકડીમાં સાત નંબર નું પાન છે. આ બાજુ ત્રણ ફોટા છે અને જમણી બાજુ લખેલ છે સંસાર વિઘ્ન નિવારક દાદા ભગવાન ત્રિમંત્ર. હું બોલાવું છું, તમે પાછળ પાછળ બોલજો જોઈને. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. અરિહંત ભગવાનને હું નમસ્કાર કરું છું. અરિહંત ભગવાનને હું નમસ્કાર કરું છું. જેમણે પોતાના આંતર શત્રુઓ જીતી લીધા છે, ક્રોધ માન માયા લોભ, રાગ દ્વેષ જેવા આંતર શત્રુઓને જીતી લીધા છે, મારે પણ મારા આંતર શત્રુઓને જીતવા છે, તેથી હરિહંત ભગવાન નમસ્કાર કરવાના હરિહંત ભગવાન કોણ છે? નમો સિદ્ધાનં.
નમો સિદ્ધાણં. સિદ્ધ ભગવંતોને, સિદ્ધ ભગવંતોને હું નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું. સિદ્ધ ભગવાન, સિદ્ધ ભગવાન એ મોક્ષે ગયેલા છે બધા, એ મોક્ષે ગયેલા છે બધા. જન્મ મરણ ના ફેરા માંથી મુક્ત થયેલા છે, જન્મ મરણ ના ફેરા માંથી મુક્ત થયેલા છે. મારે પણ મુક્ત થવું છે, મારે પણ મુક્ત થવું છે. તેથી અનંત સિદ્ધ ભગવંતોને, તેથી અનંત સિદ્ધ ભગવંતોને હું હૃદયથી નમસ્કાર કરું છું, હૃદયથી નમસ્કાર કરું છું. નમો આયરિયાણમ, નમો આયરિયાણમ. આચાર્ય ભગવંતોને નમસ્કાર કરું છું, આચાર્ય ભગવંતોને નમસ્કાર કરું છું. જે અરિહંત ભગવાને, જે અરિહંત ભગવાને મોક્ષે જવા માટે, મોક્ષે જવા માટે આચાર કર્યા છે, આચાર કર્યા છે. એવા આચાર્ય ભગવાન, એવા આચાર્ય ભગવાન જે આચારો પાડે છે, જે આચારો પાડે છે, બીજાને પડાવડાવે છે, અને બીજાને પડાવડાવે છે, બીજાને આચાર પાડવાનું, બીજાને આચાર પાડવાનું માર્ગદર્શન કરે છે, માર્ગદર્શન કરે છે. મારે પણ એવા આચાર પ્રગટ કરવા છે, મારે પણ એવા આચાર પ્રગટ કરવા છે. આચાર્ય ભગવંતોને, આચાર્ય ભગવંતોને હૃદયથી નમસ્કાર કરું છું, હૃદયથી નમસ્કાર કરું છું. નમો ઉવજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ. પાનો નંબર 4 દરા. અચ્છા અચ્છા, તે કઈ કઈ વાંધો નહીં, વાંધો નહીં, વાંધો નહીં. પાના નંબર 4, અરે આઈ. નમો ઉવજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ. ઉપાધ્યાય ભગવંતોને, ઉપાધ્યાય ભગવંતોને હું નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું. જે પોતે ભણે છે, જે પોતે ભણે છે અને બીજાને ભણાવે છે, અને બીજાને ભણાવે છે, ભણાવતા 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 પોતે ભણેલું, પોતે ભણેલું પાકું થતું જાય છે, અનુભવ સિદ્ધ થતું જાય છે. તેથી ઉપાધ્યાય ભગવંતોને, તેથી ઉપાધ્યાય ભગવંતોને હું નમસ્કાર કરું છું, નમસ્કાર. નમો લોય સર્વસાહુણમ, નમો લોય સર્વસાહુણમ. આ લોકના, આ લોકના સાધુ ભગવંતોને, સાધુ ભગવંતોને હું ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, ધ્યાન ભક્તિપૂર્વક. જે સીધા થયેલા છે, જે સીધા થયેલા છે, સરળ થયેલા છે, સરળ થયેલા છે, વાંક ચૂક નીકળી ગઈ છે, વાંક ચૂક નીકળી ગઈ છે, સાધક છે, સાધક છે. ત્યારે પણ પોતાના માટે, ત્યારે પણ પોતાના માટે કે બીજાઓના માટે, બીજાઓના માટે બાધક નથી થતા, બાધક નથી થતા. તે સંસારી વેશમાં હોય, તે સંસારી વેશમાં હોય, કે સાધુના કપડામાં હોય, એ સાધુના કપડામાં હોય, કે દિગંબર પણ હોય, કે દિગંબર પણ હોય, એવા સાધુઓને હું નમસ્કાર કરું છું, એવા સાધુઓને હું નમસ્કાર કરું. કારણ કે મારે પણ સીધા સરળ થવું છે, કારણ કે મારે પણ સીધા સરળ થવું છે. એસો પંચન મુકારો, એસો પંચન મુકારો. નવા પંચ પરમેશ્વરી ભગવંતોને, નવા પંચ પરમેશ્વરી ભગવંતોને, દિવ્ય પુરુષોને, દિવ્ય પુરુષોને નમસ્કાર કરવાથી, નમસ્કાર કરવાથી સર્વ પાપ પ્રણાશણો, સર્વ પાપ પ્રણાશણો. બધા જ પાપોનો વિનાશ થાય છે, બધા જ પાપોનો વિનાશ થાય છે, બધા જ પાપોથી મુક્ત થઈએ છીએ, બધા જ પાપોથી મુક્ત થઈએ છીએ. મંગલાણં ચ સવેસિ, મંગલાણં ચ સવેસિ. પરમં હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. આ જગતમાં, આ જગતમાં જો સર્વશ્રેષ્ઠ મંગલ હોય, જો સર્વશ્રેષ્ઠ મંગલ હોય, તો આ મંત્ર જે પઠન કરે છે, એમને સર્વશ્રેષ્ઠ મંગલ પ્રાપ્ત થાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ નારાયણ, વાસુદેવ નારાયણ. શ્રી કૃષ્ણ ભગવાન ને, શ્રી કૃષ્ણ ભગવાન ને ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જે નરમાંથી નારાયણ થયા છે, જે નરમાંથી નારાયણ થયા છે, પોઝિટિવ થયા છે, પોઝિટિવ થયા છે, નેગેટિવિટી, નેગેટિવિટી બધી જીતી લીધી છે, બધી જીતી લીધી છે. લક્ષ્મીજી જેમના અર્ધાંગિની છે, લક્ષ્મીજી જેમના અર્ધાંગિની છે, આપણને એ લક્ષ્મીની જરૂરત છે, આપણને લક્ષ્મીની જરૂરત છે. અને નારાયણ સ્વરૂપ,
આપણું સ્વરૂપ છે એમની કૃપા પણ પ્રાપ્ત કરવી છે. તેથી હું વાસુદેવ નારાયણ કૃષ્ણ ભગવાન ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. કલ્યાણ સ્વરૂપ શિવજી ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. જેમણે પોતાનું કલ્યાણ કર્યું છે, જેમણે પોતાનું કલ્યાણ કર્યું છે, બીજાઓનું કલ્યાણ કરવામાં કારણ કે મારે પણ મારું કલ્યાણ કરવું છે. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સ્વરૂપ નો, સચ્ચિદાનંદ સ્વરૂપ નો, આત્મા સ્વરૂપ નો, આત્મા સ્વરૂપ નો, નારાયણ સ્વરૂપ નો, નારાયણ સ્વરૂપ નો, જય જયકાર હો, જય જયકાર હો, વિજય હો, વિજય હો, વિજય હો, વિજય હો, વિજય હો, વિજય હો. સત એટલે, સત એટલે જે અવિનાશી છે, જે અવિનાશી છે. ચિત એટલે, ચિત એટલે જે જ્ઞાન થી ભરપૂર છે, જે જ્ઞાન થી ભરપૂર છે. પરમાનંદ જેમનો સ્વભાવ છે, પરમાનંદ જેમનો સ્વભાવ છે, એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાનનો, એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાનનો, આત્મ સ્વરૂપનો, આત્મ સ્વરૂપનો, જે જીવ માત્રમાં રહેલા છે, જે જીવ માત્રમાં રહેલા છે, મારામાં પણ રહેલા છે, મારામાં પણ રહેલા છે, એનો વિજય થાવ, એનો વિજય થાવ, વિજય થાવ, વિજય થાવ, વિજય થાવ, વિજય થાવ. આ મંત્રને સવાર સાંજ 5 વખત બોલવાની જરૂર છે. હવે ના એટલે બોલવા નથી, પણ જો તમારે કોઈ પણ તકલીફ હોય, શારીરિક, માનસિક, આર્થિક સંબંધોની કોઈ પણ તકલીફ હોય, તો આ તમે વધારે બોલી શકો છો અને તમને એનો ખૂબ લાભ થશે. હવે પાન નંબર પાન નંબર 12 કાઢજો, મોટામાં અને નાનામાં. આપણા અંદર ભગવાન હાજર જ હોય છે. એટલે કેટલી વખત આપણે ખરાબ કામ કરતા ને આપણે થાય આપણે એકલા જતા ને કોને જોયું, આપણે ક્યારે એકલા હોતા જ નથી. એટલે એ ધ્યાનમાં પડવું જ નહીં, કારણ કે અંદરના ભગવાન હાજર છે, જીવતા છે, અને એની હાજરીમાં આપણે આવા દોષો કરીએ છીએ, એટલા માટે આપણને એનો ડર લાગવું પડે છે. પણ એ જ અંદરના ભગવાનની પાસે આપણે પ્રાર્થના કરીએ, ભૂલોની માફી માંગીએ, કે આ પ્રાર્થના આપી છે. હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ, આપનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે, એ જ મારું સ્વરૂપ છે, મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે, મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. આપની પાસે ક્ષમા પ્રાર્થું છું, અને આપ
આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરી એવા દોષો, અને ફરી એવા દોષો ક્યારે પણ ના કરું, ક્યારે પણ ના કરું, એવી આપ મને શક્તિ આપો, એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય, અમને ભેદભાવ છૂટી જાય, અને અભેદ પ્રાપ્ત થાય, અમે તમારામાં આપણે અંદર થી કોઈના માટે અવળું વિચારેલું હોય કે કોઈને દુઃખ આપેલું હોય એ બધા દોષો ને યાદ કરી માફી માંગવા. આ બે પ્રાર્થના ખાસ કરાવી છે, બીજું પણ છે, પણ આપણે હમણાં આ બે વસ્તુ એટલે પ્રાર્થના કરી કે ભગવાનનું સ્વરૂપ એ સ્વરૂપ આપણું સ્વરૂપ છે આપણે પ્રાપ્ત થઈ જાય તો એનો આપણને લાભ થાય. ભવિષ્યપણામાં એ લાભ કરી લેવાનો. અને ખાસ તમારી જાણ માટે કે જે કૃષ્ણ ભગવાને અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપેલી એ પ્રયોગ દાદા ભગવાન પાસે અમને પ્રાપ્ત થયેલો અને એ કૃપાથી આજે પ્રાપ્ત થઈ શકે એમ છે. એનું કાલે ગોઠવેલો છે હિંમતનગરમાં. હા, એટલે જેવું શક્ય હોય એવું પણ કાલે પ્રયોગ લખેલો છે. જગ્યા આપણે નક્કી કરીએ, તમારી ભાવના હોય અને અંદરના ભગવાનને જગાડવા હોય, અતિ ત્યાં ખોલવી હોય, કાલે 4 વાગે રાખેલું. તમને જો પ્રશ્ન હોય તો જરૂરથી વાત કરજો. હમણાં તમારે કશું કરવાનું નથી, કશું આપવાનું નથી. મુખ્ય તો શું છે કે આપણી ત્રીજી આંખ છે ને તે કૃપાથી જ ખુલ્લી થાય એમ છે, જાતે ખુલ્લી થાય એમ નથી. એનું ઓપરેશન એના માટે કોઈ સાધન જોઈતું નથી. અને સાધન જે જોઈએ છે તે જ્ઞાની ગુરુની કૃપા એના માટેનું સાધન છે. તમારે ત્યાં જો આટલા બધા ત્યાં હોય તો પછી આપણે અહીંયા આવું કે બીજા બધા જે આવવાના છે એમને અહીંયા બોલાવીએ. તમારો જો પ્રશ્ન હોય તો વાત કરો. પ્રગટ થાય
હું બોલાવું તમે પાછો પાછો બોલજો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો, અસીમ જય જયકાર હો, દાદા ભગવાન અસીમ જય જયકાર હો, દાદા ભગવાન સ્વરૂપ બતાવવા છતાં દુર્યોધન ના ખબર પડી
ચાર સ્વરૂપ ભગવાને બતાવ્યું છે. આપણને દેખાડ્યું કે બતાવવા માટે કે અર્જુન ને દેખાડ્યું યુદ્ધ વચ્ચે, યુદ્ધ ભૂમિ વચ્ચે એમને જે સ્વરૂપ બતાવ્યું છે એ ખાલી પ્રકાશ સ્વરૂપે બધાને થયું, વિષ્ણુપિતા અને દુર્યોધન. પણ એ વિષ્ણુપિતાને ખૂબ ભાવ હતો કારણ કે કૃષ્ણ ભગવાનના પક્ષમાં હતા, દુર્યોધન તો વિરોધી હતા, એટલે વ્યવહારમાં મોકલતા હતા. વિષ્ણુપિતા આમ કરીને જુએ પણ એમ કે જે આખું છે એનું કારણ કે પાછળ વર્ણન જોઈએ ને કે શું છે કરીને, એટલે એમણે એક સંવાદ બતાવ્યો એમને પોતાની સાથેનો કે જુઓને બધા એમ માને છે કે હું આટલો મોટો વિષ્ણુ પિતાને એમ કરીને, પણ આજે મારી જાતને વિષ્ણુ પિતા કહેતા મને દુઃખ થાય છે કે હું અર્જુન કેમ નથી ને વિષ્ણુ પિતા કેમ છું. એમ કહે કે દ્રૌપદી જે સંવાદ જે ચાલી રહ્યો છે એ હવાની લહેર જો આ બાજુ આવે અને એ દિવ્ય સંબંધો એ શબ્દ પણ મારા કાનમાં પડે ને તો એની સામે હું મારા બધા પુણ્ય કર્મ નિક્ષાવર કરી લઉં, સમર્પણ કરી લઉં. પણ જુઓ ને હવાની એક લહેર પણ આ બાજુ આવતી નથી અને કેટલી દુર્ભાગ્યની વાત છે કે હું ભીષ્મ કેમ છું, અર્જુન કેમ નથી. એટલે આ વાત સમજવાની છે કે એવા મહા મહા પુણ્યશાળી હોય એનું કામ થાય અને વિષ્ણુ બીજા પુણ્યશાળી હતા પણ એમની ભૂલ જે હતી એમણે ખાલી એક વસ્તુ પકડી રાખી હતી કે હસ્તિનાપુરના સિંહાસનનું હું રક્ષણ કરીશ, પણ હસ્તિનાપુરના સિંહાસનનો કોણ બેસે તે જોવું ના જોઈએ. પણ એક એક પક્ષી આવું નક્કી થઈ ગયું એના લીધે એમ છે કે તમને માંડી સૈયા આવી. દુર્યોધને ખુલ્લી સભામાં પુત્રવધુનું અપમાન કર્યું, તમે મૌન રહ્યા શા માટે? તમે અધિકારી હતા, તમે બોલો તો એ કામ કરે જ, તમે મૌન રહ્યા કારણ કે તમે હસ્તિનાપુરના સિંહાસનનું રક્ષણમાં હતા. એટલે અહીંયા ખબર પડે કે આપણી પ્રતિજ્ઞા જો યોગ્ય ના હોય તો થોડો માર પડી શકે એમ છે. અહીંયા વાત સમજવાની એટલે આ તો કહીને મહામાં પુણ્યશાળી એનું કામ થાય. તમને મારી જ વાત કરું, દાદા ભગવાન બાજુના ઘરમાં 77 દી આવતા હતા, હું મળ્યો 82માં ત્યારે ત્રીજી વખત આવ્યા હતા. મુંબઈમાં તો અવર જવર હતી જ એમની, પણ એ સામેના ઘરમાં ત્રીજી વખત આવ્યા હતા ત્યારે હું મળ્યો. એટલે 5 વર્ષ સુધી મળ્યું છે. પહેલી વખત 77માં મુંબઈમાં અમારા સામે જે કાકા રહેતા હતા એમના ઘરે આવ્યા અને મળ્યા પછી પણ એમની વાત મને સ્વીકાર નહીં થઈ એનું બીજું એક વર્ષ બન્યું. કારણ કે હું સમજવા ગયો, મારે પૂછવું હતું અને હું ત્યાં મળવા ગયો તો ત્યારે બધો સત્સંગ ચાલતો હતો કે મને પૂછવાનો કોઈ યોગ આવ્યો નહીં. 150 લોકો હતા, 100 200 બધા અને વાત ચાલુ હતી. દાદા એમ કહેતા હતા કે આ એવી વસ્તુ છે કે પોતાથી ના થાય અને મારી અંદર એવું ઓછું ભરાયું હતું કે આ મારું શ્વાસ ચાલે છે, મારું જીવન છે, મારા માટે માતા પિતા કંઈક કરે, બીજા કોઈ શું કામ કરે. અને એમ કે જો તમારાથી થઈ શક્યું હોય તો તમે કરી લીધું હોય, આ તકલીફોનું થયું નથી, ભવિષ્યમાં કોઈનું થવાનું નથી અને આજે પણ આ રસ્તો આ જ છે કે જ્ઞાની પુરુષની કૃપા વગર આ સંભવ નથી. અને આજે ખાસ કરીને કળિયુગ છે
મન વાણી થાય ને એકતા નથી, એટલે જાતે કંઈ કરવા જાઓ ને તો થતું નથી. એટલે જો એવી કૃપા થઈ જાય, કૃપનીતિ આંખે ખુલી જાય, એટલે ભગવત દર્શન થઈ જાય, જીવ માત્રમાં ભગવાન તમને દેખાય અનુભવાય તમારા મપેલા, અને આ બાકીનો જીવન વ્યવહાર ઊંચાયેલો કળિયુગનો કેવી રીતે ઉકેલવાનો એ પણ તમને ચાવી આપી દે. પછી તમને દુઃખ છો, તમે જે ભગવાનની ભક્તિ કર્યા કરશો ને, પણ તમને તમારી અંદર જ કૃષ્ણ ભગવાન, તમારી અંદર જ રામ ભગવાન, તમારી અંદર જ મહાવીર ભગવાન, એ જ દાદા ભગવાન તમે પોતે એવું છે. હંમેશા આત્મા મનુષ્યના શરીરમાં પ્રગટ થાય, ખુલ્લા થાય, અને જેમનામાં ખુલ્લા થાય એ જ્ઞાની કહેવાય. તમારામાં ખુલ્લા થાય કે તમે પણ જ્ઞાની થઈ જશો, પણ પછી તમારે વ્યવહાર તમે ચોખ્ખું કરવાનું બાકી રહે, એટલે બોલવાનું નહીં, જે જ્ઞાની કદથી તમે તમારું ચોખ્ખું કરી નાખો, અને તમારું ચોખ્ખું થયું તમારું ચોખ્ખું જોઈને બીજાનું કામ થયા કરશે, તમારે કરવું નહીં. બીજી જાન્યુઆરી ગુજરી ગયા ને એમની અંતિમ યાત્રા 3 દિવસ સુધી થઈ હતી, કારણ કે બીજા બધા ભક્તો એમને માનનારા અમેરિકા ને બીજે ભારતી બધા આવવાના હતા, એટલે 3 દિવસ અમે રાખેલા. 5મી તારીખે 88મી 5મી જાન્યુઆરીએ અમે અંતિમ સંસ્કાર કરેલા. એ 3 દિવસ એટલે આમ તો 2 તારીખ બપોરથી, એટલે સમજો ને 3, 4, 48 થી 52 કલાકમાં સતત કોડની બહાર સુધી લાઈન રહે. એટલા ઉપર દર્શન કરીને પાછા લાઈનમાં આવીને દર્શન કરતા, ત્યારે કોડ બાબા શું વાત કરું, આપણને ખબર જ ના પડી એમ કે એમને બહુ ભાવ થયો હતો. એટલે અંતિમ યાત્રાની બધી ગોઠવણીની વ્યવસ્થા એ લોકોએ કરી. બાકીની કોળમાં આજુબાજુ કેટલાય લોકો રહેતા હતા એમ કે અમને ખબર જ ના પડી, અને હંમેશા આવું પદ હોય ને એ કુદરતી ગુપ્ત જ રહે, કૃષ્ણ ભગવાને બહુ ગુપ્ત જ રાખે. એનો એક દાખલો આપતા કહું તમને, બોલ્યો તમે જ્યારે કીધું પ્રભુ મારી એક સમસ્યા છે, ધર્મને હું સમજુ છું મારી પાસે બોલાવીને મને જ બાંધવા માંગે છે. ભગવાન કોણ રહ્યા, કારણ કે અંદરથી સીધા નતા. અને એ જ વસ્તુ જ્યારે અર્જુને એમની સમસ્યા કીધી તો વિગતમાં સમજાયું, આખરે દિવ્ય દર્શને કરાયા અને મોક્ષે મન ગયા.
જય શક્તિ જય શક્તિ જય શક્તિ.